કેમ છો હું જીગર જેઠવા તમારા જે જે સર અને ચેપ્ટર નંબર આપણે સેવન ની શરૂઆત કરી ચુક્યા છીએ ચેપ્ટર નંબર સેવન મતલબ કેટ ફર્સ્ટ પાર્ટ ફર્સ્ટ પાર્ટમાં શું હતું દ્રવ્યમાન કેન્દ્ર હતું દ્રવ્યમાન કેન્દ્રની અંદર હવે આગળ શું આવશે વેલ આગળ ચાર ટોપિક આવશે ક્યાં ક્યાં ચાર ટોપિક દ્રવ્યમાન કેન્દ્રનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર લાગતું અને કારણે મળતું વેગમાન તો અલગ અલગ ચાર ચાર ટોપિક છે મતલબ કે આખું તમને ચારે ટોપિકની અંદર ડિટેલમાં ખૂબ જ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરવાનો છે પણ એના માટે આખો વિડીયો તમને લોકોએ જોવો પડશે છેલ્લે સુધી જોશો તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ ડાયરેક્શનમાં જવાનું છે શું કરવાનું છે ક્યાંથી કઈ વસ્તુ ઉપાડવાની છે વેલ વસ્તુ બહુ સિમ્પલ છે જો તમે આ વિડીયો

મતલબ કે આ તમારું શું થઈ ગયું તો કે જૂની વસ્તુને એકવાર હલકું રિવિઝન આપણે લઈ લઈએ તો ઓલ મતલબ કે શું થઈ જશે કેપિટલ એમ મળશે કેપિટલ એમનો તંત્રની અંદર જેટલા પણ દળ રહેલા છે એ બધેનો શું થશે અહીં સરવાળો થશે તો એટલે આપણે આ ટર્મ લઈ લીધું હવે જમણી બાજુ જે ટર્મ છેદમાં છે એ ડાબી બાજુ જોતા ક્યાં જતી રહેશે સિમ્પલ લો અંશમાં જતી રહેશે એટલે એમ આર સી એમ સમયની સાપેક્ષ આપણે કેટલામી વખત તો કે અહીંયા લખી નાખીએ પહેલી વખત કેટલામી વખત ફર્સ્ટ ટાઈમ આપણે શું કરશું ડિફ્રન્સીએશન કરશું તો ચાલો જોઈએ એમ એમ કે ભાઈ ેશન હોય ઇન્ટિગ્રેશન હોય હોય ડેલ્ટા આ બધી વસ્તુમાં એમને બહુ ઇન્ટરેસ્ટ નથી બરાબર એમને જેમાં ઇન્ટરેસ્ટ છે રિજિડ બનવામાં જડત્વ હા ધ્યાન રાખવાનું તો ફટાફટ એકવાર એમ આર અપોન ડીચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે જેટલા પણ આર છે બધેનું શું થઈ જશે આ જગ્યાએ વિકલન થતું તમને જોવા મળશે ત્યારબાદ તમે જુઓ ડીઆર અપોન ડીટી ડીઆર વન અપોન ડીટી અને સાંજ સદીશ ડીઆર ડીટી તો બધે શું છે તો યાદ કરો આ તો વિકલન કહેવાય ને તો મતલબ આરવન જ્યાં લખ્યું છે એનો વેગ વી વન જે પહેલા કણ માટે છે વી લખ્યું હશે તો એક ઓનવું થશે તો કે બીજા કણનો વેગ થશે એવી રીતે જો વીએન લખ્યું છે તો એ કેટલામાં કણનો વેગ થશે એનમાં કણનો વેગ થશે જો કાંઈ નથી લખ્યું કેપિટલ છે તો એનું વિકલન શું થશે એ તમારું જે તંત્ર છે એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું શું તમને મળશે તો કે વેગ મળશે તો એનો મતલબ કહેવાય આગળ જઈએ જમણી બાજુ

હવે પ્રવેગ પ્રવેગ બાદ બળ બળ બાદ વેગમાન તો મતલબ કે હવે બીજી વખત સેકન્ડ ટાઈમ તમે શું કરો છો વિકલન કરો છો સમયની સાપેક્ષે તો તમે મારા કરતા ખૂબ જ હોશિયાર છો કે વેગનું વિકલન શું આપે પ્રવેગ આપે તો ચલો તો dv upon dt તો dv upon dt તો ફરી ફરીથી એકવાર એમ શું કહેશે ભાઈ આપણે બહુ ઇન્ટરેસ્ટ નથી આપણે સુમડીમાં કુમડી બનાવીને સાઈડમાં નીકળી જવાનું તો નીકળી ગયા મતલબ કે શું થઈ ગયું m1 સાઈડમાં dv1 upon dt અપ ટુ એમ એન સાઈડમાં ડીવીએન અપોન ડીટી આ રીતે બધ જેટલા પણ તમને વી દેખાય છે આ વખતે ફસાઈ જશે ને જેટલા પણ એમ દેખાય છે એ સાઈડમાં જતા રહેશે તો ડીવી વન અપોન ડીટી વિચ મીન્સ સદીસેવન સદી સેવન મતલબ શું થશે તે તો પ્રવેગ છે ને પહેલા કણનો પ્રવેગ મળ્યો તમને એવી રીતે બીજા કર્ણો એ રીતે ત્રીજા કણનો અપ ટુ જેટલા પણ કણ છે બધા કણનો તમને શું મળે છે આ જગ્યાએ પ્રવેગ મળે છે રાઈટ ચલો આપણે આગળ જઈએ

શું કહે છે બોલાવે છે શું કહે છે તો તો કે કે ભાઈ આ રીતે ટુ કેટલા મળશે સદીશ એફ એન સુધી મળશે મતલબ કે વેગ વેગ બાદ પ્રવેગ પ્રવેગ બાદ હવે બળની વારી આવી તો બળ બે પ્રકારના છે કેવા બળ બે પ્રકારના ક્યાં ક્યાં આંતરિક અને બાહ્ય કણ ઘણા બધા છે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે છે ઇન્ટરેક્શન કરવાના કારણે સામસામે જે બળ લાગતા હોય છે એટલે આંતરિક બળને આપણે અહીં શૂન્ય ધારવામાં આવ્યું છે અને બળ હવે ક્યાં ધારવાના કે ભાઈ તંત્ર છે તંત્ર તંત્ર ઉપર જો બહારથી કોઈ બળ આપવામાં આવે છે ફક્ત આપણે એવા જ બળને હવે ધ્યાનમાં લેશું એનો મતલબ કે આ જેટલા પણ ટોટલ ફોર્સિસ છે એનું એક નામ આપી દીધું એફ પણ એફ કેવા એક્સ્ટર્નલ ફરીથી અહીંયા બે બર્ડ લાગે છે ઇન્ટરનલ એન્ડ એક્ટર્નલ ઇન્ટર્નલ બર્ડ આપણે ઝીરો કોન્સિડર કરશું ફક્ત ધ્યાનમાં ક્યાં લેવાના એક્સટર્નલ બર્ડ જ ધ્યાનમાં લેવાના બાકી એમએસીએમ તો છે જ હવે ગાડીને થોડુંક બ્રેક આપી દેવાનું કારણ કે વી એ એન એફ આ થોડુંક લાઈનમાં છે એ માટે થોડુંક જૂનું જૂનું મતલબ કે ચેપ્ટર નંબર પાંચ થોડુંક ધ્યાનમાં રાખવાનું હવે મને કેવું છે કે મારી પાસે જેટલા કણ છે એમ વન એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ એમ બધા માટે મારે વેગમાન ચેક કરવું હોય તો મારી એક તંત્ર છે તંત્રની અંદર ઘણા બધા કણો છે દરેકનું આપણે વેગમાન ચેક કરી શું થશે પહેલાં કણનું વેગમાન કોઈ બીજા કણનું ત્રીજા કણનું અપ ટુ એનમાં કણનું વેગમાન તમને જોવા મળશે હવે માની લ્યો કે જેટલા પણ કણ છે બધાનું ટોટલ દળ કેટલું થાય છે કેપિટલ એમ અને એની અંદર રહેલા કણોની સંખ્યા કેટલી એન તેનો મતલબ એમ થશે કે એમ વીસીએ આ જગ્યાએ જુઓ તમે એમ વી સી શું કહેવાશે એમ ઇન્ટુ વી સી એમ વિચ મીન્સ વેગમાન તો મતલબ કે આપેલું જે તંત્ર છે એનું ટોટલ વેગમાન તમને આ રીતે જોવા મળશે ટોટલ વેગમાન તમને આ રીતે જોવા મળશે તેનો મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ કણ છે એમ વન વી વન તો એનું એ વેગમાન થઈ ગયું વિચ ઇઝ પી વન બીજો કણ છે તો એનું શું થશે સદીશ પી ટુ એન મુ કણ છે એનું શું થશે સદીશ પી એન રાઇટ તો એનો મતલબ કેમ થાય કે સંરક્ષણનો નિયમ માટે વેગમાન સંરક્ષણનો નિયમ એ તમે આગળના ચેપ્ટર્સની અંદર ઓલરેડી જોઈ ચૂક્યા છો એનો મતલબ એમ થાય છે કે ભાઈ વેગમાન સંરક્ષણ એટલે પી કેવું રહે છે અચળ જો બાહ્ય બળ ન લાગે તો એ જ ફંડા છે કે વેલ્યુ જો અચળ હોય તો ફેરફાર થાય સિમ્પલ સંકલન રૂલ્સ છે કોઈ પણ વેલ્યુ અચળ છે તો અચળનું વિકલન શું થાય ઝીરો તો પી અચળ છે તો અચળને આપણે ડિફરન્શિએટ કર્યું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો એ ઝીરો થઈ ગયું આ ડીપી અપોન ડીટી એટલે તમને વધારે ખબર છે શું થાય બળ પણ આપણે કેવું બળ ધાર્યું તો કે આપણે ધારેલું છે ખાલી બાહ્ય બળ એટલે આ જગ્યાએ એફ એક્સટર્નલ આવી ગયું ઇટ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને ઝીરો એનો મતલબ કે બાહ્ય બળ નથી લાગતું તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ કેવું રહેશે ગતિમાં એનો મતલબ કે સેન્ટર ઓફ માસનું વેગ કેવું રહેશે અચળ હા સિમ્પલ ફંડાસ છે એકવાર ફરીથી એકવાર જોશો તો તમને ખ્યાલ આવશે હું જીગર જેઠવા આ VCM, ACM, F સીએમ એફ અને વિજ્ઞાન સંરક્ષણના નિયમની સાથે સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું અમારી આ ચેનલને લાઈક શેર અને બને એટલા સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ સેક્શનમાં જઈને કહો કે ભાઈ તમને આ લેક્ચર્સ અને આ સિરીઝ કેવી લાગે છે ચલો થેન્ક યુ